સાંજે પાંચ પિસ્તાલીસ ગઈકાલ સુધી સાતસો બેતાલીસ કેસો નોંધાયા હતા અને આજ રોજ કુલ ચાલીસ કેસો નોંધાયા છે અત્યાર સુધીના કુલ જે કેસો નું સંખ્યા છે એ સાતસો બ્યાસી કેસો છે જે પાંચ પોઈન્ટ ચાર પર્સેન્ટ ટકાબારી પ્રમાણે પોઝિટિવિટી રેટ થાય છે એ જે કેસો ચાલીસ કેસો છે એમાં આગાઉના પાંચ તારીખના કેટલા કેસો પણ છે એમાં સંયુક્ત રીતે ઓવરઓલ આજરોજના સાતસો બ્યાસી જે છે એ કેસો છે કુલ પોઝિટિવ કેસો અને મૃત્યુનું જે સંખ્યા છે આજરોજ બે મૃત્યુ થયું છે એક પ્રેમજી લાખાણી ત્રેસઠ વર્ષ ઉંમર અશ્વિનીકુમાર રોડ એમનું ઓલરેડી હાર્ટ ડિસીઝ હતું અને એનું જે ડેથ થયેલું છે એ હાર્ટ અટેકના કારણે થયેલું છે પરંતુ એ ઓલરેડી પોઝિટિવ દર્દી તરીકે એ લગભગ બે દિવસ પહેલા સુધી એ સંપૂર્ણ રીતે સ્વસ્થ અને આસિમ્ટોમેટિક હતા પરંતુ છેલ્લા બે દિવસમાં એમનું હાર્ટ ડિસીઝના કારણે એમનું મૃત્યુ થયું છે અને કોરોનાના પોઝિટિવ દર્દી હતા સેકન્ડ મુસીર શેખ ત્રેપન વર્ષના ઉંમરના છે રુસ્તમપરાના છે એમને ડાયાબિટીસનું દર્દી ઓલરેડી હતા એમનું પણ કોરોના પોઝિટિવ કેસ છે જે આ જે બે મૃત્યુના સાથે આજ સુ આજ આજ દિવસ સુધી શહેરનું કુલ મૃત્યુનું આંકડા છત્રીસ છે અને જે ચાર પોઈન્ટ છ ટકાનું સીએફઆર છે જેને કેસ ફટાલિટી રેટ આપણે કહીએ છીએ જે ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા આપણે કહીએ તો ગઈકાલ સુધી ત્રણસો પંચાવન ડિસ્ચાર્જ થયેલા હતા આજરોજ ડિસ્ચાર્જ થયેલા જે છે એ ઓગણત્રીસ છે સમરસના પંદર છે અને સિવિલમાંથી ચૌદ જણા ડિસ્ચાર્જ થયેલા છે અને સિવિલમાંથી અત્યાર સુધી કુલ એકસો ચોપન જણા ડિસ્ચાર્જ થયેલા છે અને સમરસમાંથી કુલ બસો જણા ડિસ્ચાર્જ થયેલા છે કુલ ડિસ્ચાર્જનું સંખ્યા આજ રોજ ત્રણસો ચોતેર છે જે ખૂબ એક રિકવરી રેટ સારું એવું દર્શાવે છે સુડતાલીસ પોઈન્ટ આઠ ટકાનું જે રિકવરી રેટ છે એ વન ઓફ ધ હાઈએસ્ટ છે અને ખૂબ એ ઇન્ડિકેટ કરે છે કે જે દર્દીઓ છે એ દર્દીઓ સાજા પણ થાય છે અને સાજા થઈને ઘેરે પાછા જાય છે સમરસ ખાતે જે કોવિડ કેર સેન્ટરમાં હાલના તબક્કે એકસો સાત જેવા લોકો ક્વોરન્ટાઇન લોકો કોવિડ કેર સેન્ટરમાં પેશન્ટ તરીકે છે અને ક્વોરન્ટાઇન ફેસિલિટી માટે હોમ ક્વોરન્ટાઇનમાં સોળસો બાવોતેર લોકો અને ઝોન વાઇઝ જે ક્વોરન્ટાઇન વ્યવસ્થા કરવામાં આવ્યું છે એમાં ચારસો લોકો અને કુલ ક્વોરન્ટાઇન એકવીસસો લોકો કુલ ક્વોરન્ટાઇન થયા છે જે પોઝિટિવ કેસો આજે આપણને મળ્યા છે એમનું અગર વિશ્લેષણ કરીએ તો લિંબાયત ઝોનમાં આપણને ચૌદ જેટલા કેસો આપણને મળ્યા છે અને અગિયાર જેટલા કેસો આપણને સેન્ટ્રલ ઝોનમાં મળ્યા છે જે સૌથી વધારે લિંબાયતમાં પછી સેન્ટ્રલ ઝોનમાં અને પછી બરાછા એમાં ચાર કેસો મળેલા છે અને બીજા જે કેસોની સંખ્યા જોઈએ તો ઉધનામાં સાત અને અઠવામાં એક એટલે સેન્ટ્રલ ઝોનમાં આજરોજના અગિયાર મળી કુલ એકસો સોળ કેસો છે બરાછા એ ના આજરોજના ચાર કેસો મળી એકસો પંદર કેસો થાય છે બરાછા બી ના કોઈ પણ કેસ નથી અને અગિયાર કેસો કુલ થાય છે રાંદેરના પિસ્તાલીસ કેસો હતા અને બીજા બે મળીને કુલ સુડતાલીસ કેસો થયા છે કતાર ગામના ઓગણાએસી કેસો હતા અને આજ રોજ એક કેસ મળીને એસી કેસ કતાર ગામના થાય છે લિંબાયતના ચૌદ કેસ જે છે એ આજ રોજ આવ્યા છે અને મળીને કુલ ત્રણસો કેસો થાય છે આખે આખું સાતસો બ્યાસી માંથી ત્રણસો આઠ કેસો ખાલી લિંબાયત ઝોનના છે એટલે લગભગ ચાલીસ ટકા જેટલા કેસો એક લિંબાયત ઝોનના છે અને ઉધનાના આજરોજ સાત કેસો મળ્યા છે જે કુલ એસી કેસો છે અઠવાના એક કેસ મળ્યા છે જે કુલ પચીસ કેસો થાય છે સાતસો બ્યાસી જે કેસો છે એ મળ્યા છે આપને અત્યારે જણાવવાનું કે લિંબાયતના જે કેસોનું સંખ્યા અત્યારે જે પ્રમાણે વધી રહ્યું છે એ પ્રમાણે લિંબાયતને સ્પેશિયલ આટેન્શન આપવામાં આવ્યું છે લિંબાયતમાં જે ટીમોની સંખ્યા અઢીસો સુધી કરવામાં આવ્યું છે વધારેમાં વધારે ટીમો ત્યાં કરવામાં આવ્યું છે આજરોજ એક અધ્યક્ષતામાં એક લિંબાયત ઝોનના જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે એ લોકોના એક મિટિંગ પણ બોલાવવામાં આવ્યા હતા અને એ મિટિંગમાં બિશદબાર બહુ વિસ્તૃત રીતે લિંબાયત ઝોનના જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બાબતે માહિતગાર કરવામાં આવ્યા અને તમામ જે કોર્પોરેટરશ્રીઓનું એ જે સહભાગીતા અને સહયોગિતા છે એ પણ લોકોનું ખૂબ ઉત્સાહ જોવા મળ્યું એટલે લિંબાયત ઝોનમાં જે અઢીસો ટીમ અને આજ રોજ એક મિટિંગ કરવામાં આવી અને સવારે લિંબાયત ઝોનના સ્થાનિક રીતે અલગ અલગ અગ્રણીઓ સાથે પણ મિટિંગ કરવામાં આવ્યા હતા લિંબાયત ઝોનમાં આજથી લઈને નેક્સ્ટ ત્રણ દિવસ સુધી એક મોટા પ્રમાણમાં લોકોને હોમિયોપેથીનું ડિસ્ટ્રીબ્યુશન નું કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને ત્રણ દિવસમાં હોમિયોપેથીનું જે ડિસ્ટ્રિબ્યુશન છે એ ડિસ્ટ્રીબ્યુશન અને એનું સેવનનું કામગીરી મોટા પ્રમાણમાં લિંબાયત ઝોનમાં અત્યારે થઈ રહ્યું છે એના ઉપરાંત લિંબાયત ઝોનમાં વધારે જે વોશિંગ મશીન મશીનનું પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે લિંબાયત ઝોન માટે એક અલગ અત્યારે વ્યવસ્થા કરવામાં આવ્યું છે એ એ જે વ્યવસ્થા છે એને આપણે એપીએક્સ

એ લખવામાં આવશે અગર કોઈ પણ એ ઘેરે બીજા જે ડોર ટુ ડોર સર્વે થશે ત્યારે અગર કોઈ પણ ઘરમાં વયસ્ક લોકો હોય અથવા એમનું ડાયાબિટીસ હોય કે હાર્ટ ડિઝીઝ હોય કે કિડની ડિઝીઝ હોય કે લંગ ડિઝીઝ હોય એવા કોઈપણ પ્રકારના કો મોર્બિડ કન્ડિશન્સ હોય તો એમાં પી લખવામાં આવશે એટલે પ્રેઝન્ટ ત્યાં લખવામાં આવશે અને અગર એ બે પૈકી કોઈ નહીં હોય ના એઆરઆઈ હોય ના વયસ્કને વૃદ્ધ લોકો અથવા કોમોર્બિડ લોકો હોય તો એમાં એક્સ લખવામાં આવશે એટલે એ પ્રેઝન્ટ નથી એટલે એ પ્રકારે એક વ્યવસ્થા કરવામાં આવ્યું છે એ પી એક્સ એ એક્સ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણે પહેલી વખત આ કોરોનાના ડિઝીઝ ને નાથવા માટે એના સાથે લડવા માટે આ એક નવા સ્ટ્રાટેજીના સ્વરૂપે લિંબાયતમાં શરૂ કરવામાં આવેલ છે નેક્સ્ટ ત્રણ થી ચાર દિવસમાં લિંબાયતના તમામ જે વિસ્તાર છે અને અન્ય વિસ્તારો છે એ સંપૂર્ણ રીતે એને કવર કરવામાં આવશે અને સંપૂર્ણપણે એક પણ ઘેર બાકી નહીં રહી જાય એ પ્રમાણે લિંબાયતમાં એક મોટા પ્રમાણમાં એક અત્યારે એનું જે ટીમનું સર્વેલન્સનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે એના ઉપરાંત લિંબાયતને એક આઈલેન્ડ સ્ટ્રેટેજી તરીકે અત્યારે ડેવલપ કરવામાં આવ્યું છે આઈલેન્ડ સ્ટ્રેટેજી એટલે એને લિંબાયતને એક ટાપુ તરીકે રાખવાનું આપણી એક સ્ટ્રેટેજી છે આજે પોલીસ કમિશનરશ્રીના સાથે પણ મેં પોતે લિંબાયતના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ છે એ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર એને રીતે બહારના લોકોને અંદર અને અંદરના લોકોને બહાર ના જવા માટે એક સ્ટ્રેટેજી કરી શકાય એના માટે એન્ટ્રી એક્ઝિટનું જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી ઉપર આજે એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે સો દેટ લિંબાયતમાંથી લોકો બહાર ના આવે અને બહારમાંથી લોકો લિંબાયતમાં ના આવે એટલા માટે પૂણા ગામનું જે રોડ છે બરાછાનું જે રોડ છે અને ઉધનાનું જે રોડ છે અને સેન્ટ્રલ ઝોનનું જે રોડ છે એ ચારે ચાર જગ્યા ઉપર એન્ટ્રી એક્ઝિટ રેસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવશે અને એને એક ટાપુ તરીકે આઈલેન્ડ તરીકે ગણવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ બહારના કોઈ પણ ઝોનના જે લિંબાયત થી આવે છે અને લિંબાયતમાં જાય છે તો એના તમામ બાબતો અત્યારે ધ્યાન રાખવાનું મોનિટર કરવામાં આવશે એ એક આઈલેન્ડ સ્ટ્રેટેજી પણ લિંબાયત ઝોનમાં મૂકવામાં આવ્યું છે લિંબાયત ઝોન જે છે એમાં જે પ્રકારે કામગીરી છે એ કામગીરી વધારે સઘન કરવામાં આવ્યું છે લિંબાયત ઝોનના તમામ ડોક્ટર્સને પણ જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ છે અને પ્રાઇવેટ ક્લિનિક્સ છે એમને પણ એક સૂચના આપવામાં આવ્યું છે કે તમામ જે એઆરઆઈના કેસીસ છે એ એઆરઆઈના આરઆઈના કેસીસ સંપૂર્ણ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવી અને અન્યથા જે છે એ અચૂક રીતે એ એના ઉપર કાર્યવાહી કરે એટલા માટે પણ સવિશેષ એ તમામ જનરલ પ્રેક્ટિસનર્સ અને મેડિકલ ડોક્ટર્સને ખાનગી મેડિકલ ડોક્ટર્સને પણ વિનંતી કરવામાં આવ્યું છે સૂચના આપવામાં આવ્યું છે એટલે લિંબાયતના ઉપર ખાસ એક અત્યારે ફોકસ રાખવામાં આવ્યું છે એના સિવાય જે છે વધારેમાં વધારે કેસીસ આપણે જોઈએ તો સેન્ટ્રલ ઝોન માં અત્યારે કેસીસ વધ્યું છે રમઝાનના આ જે પવિત્ર મહિના છે એ પવિત્ર મહિનામાં આપણે ખૂબ સરસ રીતે લોકો રમઝાન ઉજવાય એ આપણે ઈચ્છીએ છીએ પરંતુ એના સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અને એક પરસ્પરને જે છે એમાં માસ્ક પહેરવાનું અને હાથ બારંબાર ધોવાનું એ બાબતો પણ આપણે ફરીથી ભાર એમાં મૂકીએ છીએ અગર સેન્ટ્રલ ઝોન અને લિંબાયતના સિવાય બીજા ઝોનની વાત કરીએ તો એક ઉધના ઝોન માં પણ અત્યારે ફોકસ એ પ્રમાણે કામગીરી અલગ અલગ જગ્યા ઉપર પણ ચાલુ છે એટલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે લોકોના સુખાકારી માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યું છે લોકોને કોઈપણ રીતે જે ગભરાવટનું કોઈ પણ રીતે જરૂરિયાત નથી તકેદારીનું ખૂબ જ આવશ્યકતા છે સતર્કતા અને સાવધાની એ આપણા માટે સૌથી મોટા અસ્ત્ર છે એટલા માટે મેં આપને કીધું છે કે લિંબાયતના કનેક્શન હોય લિંબાયતમાંથી આવજા કરતા હોય એવા કોઈ પણ પ્રકારના એ હોય તો એમને જરૂર આપ સાવધાની અને સતર્કતા વર્તશો એવું આપને પણ વિનંતી કરું છું અને એના સાથે સાથે સંપૂર્ણપણે જે ટેસ્ટિંગનું કાર્યવાહી છે એ ટેસ્ટિંગનું કાર્યવાહી પણ આપણે વધારવામાં એટલે ચૌદ હજાર ત્રણસો સત્યાસી જેટલા કુલ ટેસ્ટ કરવામાં આવ્યું છે એ ટેસ્ટનું જે રેશિયો છે જે પહેલા લગભગ ત્રણ હજાર સુધી હતું એ અત્યારે સાડા ત્રણ હજારથી ત્રણ હજાર છસો પર મિલિયન પોપ્યુલેશનનું અત્યારે થયું છે અને એમાં જે પોઝિટિવ કેસો આપણને મળ્યા છે હોસ્પિટલના જે ટેસ્ટ છે એમાંથી બસો છ મળ્યા છે અને કોમ્યુનિટીના જે આપણે ટેસ્ટ કર્યું છે એમાં પાંચસો છોતેર મળ્યા છે કુલ આપણે પોઝિટિવ કેસ સાતસો બ્યાસી મળ્યા છે જે એક્ટિવ સર્વેલન્સ અને પાસિવ સર્વેલન્સ મારફત અત્યારે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે બસ્સો ટીમ અને બસો છાસઠ કેસો આપણે મળ્યા છે સર્વે ટીમ જે છે ગઈકાલ સુધી જે અગિયારસો હતા એમાંથી વધારો કરીને તેરસો એકત્રીસ સર્વે ટીમ કરવામાં આવ્યું છે લિંબાયત વિસ્તારમાં હજુ વધારેના સર્વે ટીમ આવતીકાલથી પણ એમાં પચાસ થી વધારે સર્વે ટીમ પણ લિંબાયત વિસ્તારમાં કરવામાં આવશે અને એમાંથી આપણને અત્યારે તેરસો એકત્રીસ ટીમમાંથી એકસો દસ એઆરઆઈના કેસો મળ્યા છે ફીવર ક્લિનિક પાંત્રીસ શરૂ કરવામાં આવેલ છે એમાંથી સાહીઠ કેસો આપણને મળ્યા છે જેમીની આપમાંથી આપણને ત્રણસો એકસઠ કેસો મળ્યા છે જે જે તમામ કામગીરી છે અત્યારે આ કામગીરીમાં ખૂબ એક મોટા જે અસરકારક એ છે કે લોકો વધારેમાં વધારે જે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીનું જે સૂચન કરવામાં આવ્યું છે એ તમામ લોકોને વિનંતી કરું છું કે તમામ વિસ્તારોમાં આયુર્વેદ અને નું જેટલું પણ ડિસ્ટ્રિબ્યુશન થઈ શકે ખાસ કરીને આપણે પ્રાયોરિટી રેડ ઝોન ઉપર આપીએ છીએ પ્રાયોરિટી પ્રથમ જે છે ક્લસ્ટર જે એરિયાઝ ડિફાઇન થયેલા છે એ પહેલાં પ્રાયોરિટી છે સેકન્ડ પ્રાયોરિટી સંપૂર્ણ રેડ ઝોન વિસ્તારનું છે થર્ડ પ્રાયોરિટી ઓરેન્જ ઝોન અને ફોર્થ પ્રાયોરિટી જે ગ્રીન ઝોન વિસ્તાર છે એ વિસ્તારોનું એ પ્રમાણે કામગીરી થઈ શકે પરંતુ લોકો સ્વયંભૂ રીતે અગર પોતાની રીતે કરી શકે તો એ બહોળા સંખ્યામાં સોસાયટીઝને પણ હું વિનંતી કરું છું કે સોસાયટી સોસાયટીઝમાં પણ આ કામ કરવામાં આવે એને એને કરવાથી જે રોગ પ્રતિરોધક શક્તિ છે એ રોગ પ્રતિરોધક શક્તિ વધેશે અને એના વધવાથી આપણે કોરોનાના સામે વ્યવસ્થિત રીતે આ જંગ જે છે એ આપણે કરી શકીશું મિત્રો એક જે છેલ્લા પહેલા ટ્રેન નું જે માઇગ્રન્ટ નું કામગીરી ચાલે છે એમાં પહેલા દિવસે એક ટ્રેન હતું અને આપણા બસેસનું સંખ્યા જે છે એ ત્રીસ હતું એ રીતે જે રીતે ટ્રેન વધવા માંડ્યા એ રીતે ત્રણ પછી છ પછી 9 પછી આજ રોજ બાર ટ્રેન જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સિટી લિંક બસ સર્વિસ છે એના થકી ખૂબ સરસ રીતે જે છે એ લોકો એનો ઉપયોગ કરીને રેલવે સ્ટેશન સુધી જાય છે અને એ જે સિટી લિંકનું વ્યવસ્થા છે એ સિટી લિંકનું વ્યવસ્થા પણ ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે અને રાઉન્ડ ધ ક્લોક સિટી લિંકનું વ્યવસ્થા અત્યારે ચાલે છે રાત્રે પણ જે પ્રકારે ટ્રેન ચાલે છે એ પ્રકારે સિટી લિંકના બસ દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવ્યું છે માનનીય મેયરશ્રીના સૂચન હતું કે એ જે સિટી લિંકનું બસ સર્વિસ છે એ બસ સર્વિસ લોકોના માટે ફ્રી ઓફ કોસ્ટ આપણે કરી શકાય એટલે એ એક સુંદર સૂચન જે છે એને પાલન કરવામાં આવ્યું છે અને લોકોને આ સેવાનું જે છે સેવા જે પ્રમાણે સિટી લિંક બસ સર્વિસ આપી રહ્યું છે એ સિટી લિંક બસ સર્વિસ જે છે ખરેખર આપણે ગર્વ અને ગૌરવ કરીએ એવા પ્રકારનું સેવા અત્યારે સિટી લિંક બસ સર્વિસ કરી રહી છે સિટી લિંક ઓલરેડી અગાઉથી પણ ઘણા બધા અવોર્ડ સિટી લિંક ને મળ્યું છે ચાહે સિટી અવોર્ડ હોય કે કમેન્ડેબલ ઇનિશિયેટીવ હોય કે પ્રોજેક્ટ આવોર્ડ હોય એ તમામ જે આવડ છે એ સિટી ને ઓલરેડી મળ્યું છે અને આનંદ છે કે સિટી લિંક આવા કપરા સમયે માઇગ્રન્ટ લેબરર્સના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને બાચા આપવા માટે ખૂબ મહેનત પણ કરી રહ્યા છે અત્યારે મેં આપને ગઈકાલે કીધું હતું કે જે પ્રમાણે શાકભાજીના વિક્રેતાઓ છે એ શાકભાજીના વિક્રેતાઓ અને કેટલાક કિસ્સા પણ એપીએમસી માંથી પણ મળ્યું છે એટલે શાકભાજીના જે આખે આખું વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રમાં થોડું ચેન બ્રેક થાય એટલા માટે આપણે આવતીકાલે રાત્ર પછી ચૌદ તારીખ સુધી એ જે શાકભાજીના જે વેચાણ છે એ વેચાણને આપણે ડિસકન્ટિન્યુ રાખવાનું આદેશ કરવામાં આવ્યું છે એપીડેમિક છૂટક મજૂર હોય કે શાકભાજીના જે વ્યાપાર હોય અથવા શાકભાજીના જે બજાર હોય એ તમામ જગ્યા ઉપર શાકભાજીનું વિક્રય નહીં થઈ શકે એ પાંચ દિવસ માટે લોકોને તંત્રને સાથ સહકાર આપવા માટે હું આ તબક્કે વિનંતી પણ કરું છું અને જે સ્લમમાં બસો તેત્રીસ જેટલા ટેમ્પરરી વોશ મશીન પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને એના સાથે સાથે કોરોનાના વાયરસના પ્રચાર પ્રસાર માટે ખાસ કરીને ક્લસ્ટર વિસ્તારમાં સાઈઠ પ્રચાર પ્રસારના ગાડી અને ચારસો ત્રેપન જે ડોર ટુ ડોર ગાડી છે એમાં પણ કોવિડ નાઇન્ટીન અંગે ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું છે અને જે પ્રકારે લોકો અને અપેક્ષા એ છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ એ તમામ વસ્તુ ખૂબ જ અગત્યનું છે લોકો પાસેથી પણ અને જે દુકાનો છે એ દુકાનો પાસેથી પણ દંડનું વસુલાત કરવામાં આવ્યું છે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આજરોજ ચોવીસ વ્યક્તિઓ પાસેથી ચોવીસ હજાર રૂપિયા માસ્ક વગર

આજ રોજ ડિસઇન્ફેક્શન માટે ચાર હજાર બસો ચાર સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કુલ એક લાખ ચોતેર હજાર સાતસો એકવીસ સ્થળો ઉપર ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે આપના જે સાથ સહયોગ છે એ ખૂબ જ જરૂરી છે અત્યારે જે પ્રમાણે આપ લોકોનું સાથ સહયોગ મળ્યું છે એવી રીતે આગામી દિવસોમાં પણ મળી રહે એવું અભ્યર્થના સાથે બિરમું છું ધન્યવાદ